34 36 હવે તમારે સરવાળા
11 નીચેના સરવાળો કરો જો પહેલા એક નમૂનો આપ્યો છે 45 23 4 દશક 5 એકમ અને 2 દશક 3 એકમ તો આડા ફોર્મમાં છે તો ઊભા ફોર્મમાં તમારે પણ આ રીતે લખવાનું અને પછી એકમ એકમનો સરવાળો દશક દશક સરવાળો આ રીતે લખવાનું તો અહીંયા ઊભા ફોર્મમાં આપ્યું છે તો તમારે એક આડા ફોર્મમાં છે તો ઊભા ફોર્મમાં લખવાનું અને પછી સરવાળો કરી જે આવે ને અહીંયા તમારે લખવાનું અહીં જવાબ લખવાનો અહીં જવાબ લખવાનો જે જવાબ આવે ને અહીં લખી દેવાનો 25 31 તો આ બધા ઊભા ફોર્મમાં લખવાના તમે આ બધા સરવાળા જ છે જો એકમ છે તો એકનું એકમમાં જ લખવાનું તો એની દશકનું સ્થાનું ખાલી હોય તો ખાલી રાખવાનું ત્યાં ઝીરો મૂકી શકો તમે પણ બીજો કોઈ આંકડો લખવાનો ને એને દશક નીચે લખવાનો નહીં આ એકમ છે તો એકમ નીચે જ તમે કરજો પછી આ 54 15 તો કેવી રીતે ભાઈ અમારી દર્શકને ઉપરમાં દર્શક એકમાની જેમ લખી નાખવાનું એટલે એકમ એકમમાં એક જ વસ્તુ હોય તો એકમમાં આવે અને બે વસ્તુ હોય તો દર્શકને એકમ બેમાં આવે 30 40 એને ઊભા ફોર્મ બધામાં ઊભા ફોર્મમાં તમારે લખવાના છે અને પછી તમારે લખવાનું દર્શક અહીંયા ઘરે 7 10 0 અને અહીંયા ઘરે 9 એકમ જ છે એટલા તમારે 9 જ લખવાનું
અને આ રીતે ગણી અને તમારી આગળનું ફોન આમાં પણ એ જગ્યાએ એકમ છે એકમમાં જ લખવાનું કે દર્શકમાં નહીં લખવાનું આ રીતે બધા દાખલા ગણી તમારે અને ફોટો પાડી અને ગ્રુપમાં મોકલવાનો છે.